જય ગુરુદેવ. નવયુગના આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધંધાની બાબતને આગળ વધારવા માટે ફરી પાછા એકત્ર થયા છે. આ ધંધો કે જેના વિશે આપણી હવી માન્યતાઓ જે પહેલાં હતી કે ધંધો કેવો હોય, આપણે કઈ રીતના કરીશું, ને આપણે તો ધંધો એટલે કે બિઝનેસ કરવો છે, પરંતુ એના પાયા કઈ રીતના નાખીશું, આપણને તો કશું આવડતું નથી તો કઈ રીતના થશે. તો હવે આપણે તેના પાયા જો ને, એક તો જોગાનો જાગ કેવું બની રહ્યું છે કે એક તો આ ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને આપણે હવે આ ધંધાના મૂળ બીજ રોપવા જઈ રહ્યા છીએ. એટલે હું અપેક્ષા રાખું છું કે તમારા મનરૂપી વરસાદમાં આ ધંધાના બીજ રોપાઈ જાય અને સરસ મજાનું એક બિઝનેસનું આ વટવૃક્ષ બની અને તમે આગળ જતા ખૂબ સારો એવો બિઝનેસ કરો એવી શુભકામનાઓ છે. તો આ ધંધાને આગળ વધારી આપે એ પહેલાં ફરી પાછું એક રિવાઇન્ડ કરવું જોશે કે આગળ આપણે શું શીખી ગયા ધંધામાં. તો આપણે આ પહેલાં ધંધામાં શું શીખ્યા, તો કે ધંધાનો અર્થ, ધંધાની લાક્ષણિકતાઓ અને ધંધાના હેતુઓ. અર્થ, લાક્ષણિકતા અને હેતુઓ, આટલામાં આપણને એટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે ધંધો શું કરે છે. અત્યારે જેટલા પણ લોકો બિઝનેસ કરે છે એ જે બધું આ ચેરિટી ને એવું બધું કરતા હોય છે, તો એ શા માટે કરે છે? એનો નફાનો જે આ ટાર્ગેટ છે, ગોલ છે જે સેટ કરતા હોય છે, એ શા માટે કરે છે? અને એ બધા જ એના હેતુઓ બને છે. લાક્ષણિકતાઓ શું હોય તો તેને ધંધો કહેવાય, તે શીખવે છે. તો હવે આપણે શું શીખવાના છીએ આજના ટોપિકમાં, તો આ ધંધો ચલાવતા ધંધાને કયા જોખમોનો આપણે સામનો કરવો પડે છે કે એને સામે ફેસ કરવા પડે છે. તો આવા જોખમો કેટલા પ્રકારના છે જે આપણે આગળ ધંધાની લાક્ષણિકતાઓમાં શીખી ગયા. એક જોખમ અને બીજું અનિશ્ચિતતા આ ટોપિકમાં શીખ્યા. જોખમ અને અનિશ્ચિતતા, તો જોખમો કયા કયા? તો એક કુદરતી જોખમો અને બીજું માનવ સર્જિત જોખમો. પહેલું આપણને સૌથી મોટું જોખમ તો કે આ નફાની અનિશ્ચિતતાનો જ છે કે ધંધામાં કેટલો નફો થશે, નફો થશે કે નહીં થશે. આ અનિશ્ચિતતા એક પ્રકારનું જોખમ જ છે નફાની. અત્યારના સાંપ્રત સમયમાં જોઈએ તો સૌથી મોટું જોખમ તો અત્યારે એ જ છે નફાનું. બીજું એનાથી પણ મોટું જોખમ એ છે કે ધંધાને ટકાવી કેમ રાખવું, કારણ કે નફો જ ન હોય. આપણે આગળ જોયું ને આર્થિક હેતુઓમાં કે નફાનો હેતુ છે, તો નફાના હેતુમાં એ જ રક્ત છે, એ જ ધંધાની પારાસિસી છે વગેરે. તો એ ન હોય તો ધંધો લાંબા સમય સુધી આપણે ટકાવી શકીએ, ટકાવી શકીએ નહીં. તો અત્યારની પરિસ્થિતિમાં ધંધો ટકાવી રાખવો ને એ બહુ મોટું જોખમ કે પડકાર છે આપણા બધાની સામે. પરંતુ જે કોઠાસૂઝ યુઝ કરતા હશે, જે ઘણા લાંબા સમયથી ધંધો ચલાવતા હશે, તેમને આવા ઘણા બધા ધંધાના ઉતાર ચઢાવ જોયેલા હશે. તો કેવી પરિસ્થિતિમાં ધંધાને કઈ રીતના ટકાવી રાખવો તેનાથી તે પરિચિત હશે. તો આજે આપણે જોઈએ ધંધાકીય જોખમો, અને આ જોખમો જોયા બાદ આપણે ધંધો ન કરવાનો વિચાર કરવાનો નથી, પરંતુ આવા જોખમો આવે ત્યારે આપણે શું કરી શકશું, એમાં આપણા ધંધાને કેમ ટકાવી રાખશું અને ખોટ કરતાં કેમ બચાવી શકશું, તેવા વિચાર આગળ વધારવાના
છે, નહીં કે ધંધાને બંધ કરવાનો. એટલે આગળ વધારીએ આજનો આપણો ટોપિક, ધંધાકીય જોખમો. ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાનું જોખમ રહેલું છે. ભવિષ્યમાં અનિશ્ચિત બનાવો નફાને અસર કરે છે. આથી કહી શકાય છે કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. આ પહેલાના આપણા ટોપિકમાં આપણે નફાની એક અલગ વ્યાખ્યા જોઈ હતી. એ વ્યાખ્યા ખોટી નથી, પરંતુ એ વ્યાખ્યા જ્યારે આપી મેં તમને, ત્યારે જ કીધું હતું કે આ વ્યાખ્યા તમે શેમાં શીખી ગયા હશો, તમારા ગણિતના નફાના ચેપ્ટરમાં શીખી ગયા હશો. તો એ ગણિતરૂપી વ્યાખ્યા છે, અને ખરેખર આમ જોઈએ તો ધંધાકીય વ્યાખ્યા પણ છે જ, કે વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરો ને એટલે તમને શું મળે છે, નફો મળે છે. પરંતુ આપણું વાણિજ્ય વ્યવસ્થા વિષય છે ને, એને અલગ રીતે વ્યાખ્યાયિત કરીને તમારી સામે જણાવે છે કે આ જે ધંધાકીય જોખમો ઉઠાવો અને તેની સામે જે વળતર પ્રાપ્ત થાય ને તે એટલે નફો. એક માર્કમાં પૂછાય તો તમારે આપણે વાણિજ્ય વ્યવસ્થામાં જે વ્યાખ્યા આવેલી છે તે લખવાની રહેશે. ધંધામાં બે સ્વરૂપના જોખમો રહેલા છે, એક કુદરતી જોખમો અને બીજું માનવ સર્જિત જોખમો. હવે પ્રથમ કુદરતી જોખમો કયા કયા, તો કે ધરતીકંપ, પૂર, વાવાઝોડું, સુનામી વગેરેને લીધે કાં તો આપણો ધંધો સંપૂર્ણ નાશ પામે અથવા તો આપણા ધંધાની મિલકતને નુકસાન પહોંચે છે. હવે એના તેના આસપાસના વિસ્તારોમાં જો આપણું ધંધાકીય એકમ હોય, ભૂકંપના કેન્દ્ર બિંદુના સ્થાને, વાવાઝોડાની અસર વધુ હોય તેવા સ્થાને, સુનામી આવતું હોય તો દરિયાકાંઠાના વિસ્તારોમાં વગેરે, આવા કુદરતી જોખમો જ્યારે આવે ત્યારે કાં તો આપણું ધંધાકીય એકમ સંપૂર્ણ નાશ પામશે અને જોખમ ઉદ્ભવશે, ને કાં તો આપણી મિલકતોને નુકસાન અને જોખમ ઉદ્ભવશે. આવા જોખમો ઉપર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી, કારણ કે કયું જોખમ છે, કુદરતી જોખમ છે, તેમાં આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. બીજો છે માનવ સર્જિત જોખમો. તો માનવ સર્જિત જોખમો કયા કયા, ચોરી, લૂંટફાટ, હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન. હવે હડતાલને આપણે અત્યારે ઉદાહરણ તરીકે લઈએ કે માની લો આપણા એકમના કર્મચારી કોઈ પણ પરિસ્થિતિને કારણે, તેના કોઈ અસંતોષને કારણે, પગાર, વેતન કે વગેરે, સમય મર્યાદા કે કામના લીધે તે હડતાલ પર ઉતરી જાય અને આપણું ધંધાકીય એકમ બંધ થાય, તો જેટલા સમય માટે આપણું ધંધાકીય એકમ બંધ થશે એટલા સમય માટે આપણને નુકસાન રહેલું છે, ધંધાકીય જોખમ રહેલું છે. તો આ હડતાલને લીધે ટેકનોલોજીમાં પરિવર્તન, હવે આજ આપણે આપણું એકમ આજથી 10, 20, 50 વર્ષ પહેલાં સ્થાપેલું છે, તો એ સમયે જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીના ઉપયોગથી આપણે ઉત્પાદન કાર્ય કરતા છે. પણ અત્યારના આપણા હરીફ વર્ગો જે નવા સ્થપાશે તે, તો કે નવી ટેકનોલોજી સાથે તો આપણી સામે હરીફ વર્ગમાં આવશે, તો એ વધુ ઉત્પાદન, વધુ સારું ઉત્પાદન, વધુ લેટેસ્ટ ઉત્પાદન આપણી સામે કરશે. તો આવું ટેકનોલોજીમાં પરિવર્તન એનું પણ જોખમ રહેલું છે, અને આવી મશીનરી કાંઈ લીધા ભેગી તો બદલી શકાતી નથી, એને નિશ્ચિત આયુષ્ય આપણે નિર્ધારિત કરેલો છે, ચોક્કસ નફો કર્યા બાદ એના અનામત સ્વરૂપે જે આપણે રકમ રાખેલી હોય તેમાંથી આપણે ફરી પાછી નવી મશીનરીઓ વસાવતા હોય છે. સમયના ટૂંકા ગાળામાં મશીનરી બદલી શકાતી નથી, તો જ્યાં સુધી નથી બદલી શકાતી ત્યાં સુધી આવા ટેકનોલોજીકલ પરિવર્તનો જે છે એ પણ આપણી સામે જોખમ રહેલું છે. ત્યાર પછીનું માનવ સર્જિત જોખમ, તો કે લોકોની રસ, રુચિ, માંગ, આપણા ગ્રાહકોની માંગને અભિરુચિમાં પરિવર્તન. હવે આપણી અભિરુચિ બદલાય, ફેશન બજારમાં આવે અને બદલાય, આપણો ટેસ્ટ બદલાય, આપણે ગમું અણગમો બદલાય, અને જો કોઈ એવું ધંધાકીય એકમ હોય કે જે અણગમામાં આવી જાય તો પણ ધંધાને નુકસાન પહોંચે છે. તો આવા જોખમો માનવ સર્જિત જોખમો છે. કેવા જોખમો છે, માનવ સર્જિત જોખમો છે, જેની સામે આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ, પરિવર્તન લાવી શકીએ છીએ, કે ગ્રાહકોની રસ રુચિ બદલાઈ ગઈ છે તો આપણે પણ આપણા એકમના ઉત્પાદિત વસ્તુઓમાં તેવું પરિવર્તન લાવવું જોઈએ, માર્કેટિંગ સ્ટ્રેટેજી બદલાવી જોઈએ, આપણા વેચાણની પ્રક્રિયામાં કંઈક પરિવર્તન લાવવું
જોઈએ. જો ઓફલાઈન નથી વેચાતું તો ઓનલાઈન વેચવાનું શરૂ કરો, એપ્સ બનાવો. ઈ કોમર્સનું એટલું બધું તમે બહોળો ઉપયોગ કરો, કારણ કે સાંપ્રત સમય ઈ કોમર્સનો સમય છે. જે વાણિજ્ય વ્યવસ્થામાં જ આપણે શીખીશું કે ઈ કોમર્સ એટલે શું, ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ. તમે બધા પરિચિત જ હશો, અત્યારે તમે ઓનલાઈન શોપિંગ કરો છો, ઈ કોમર્સનો જ એક ભાગ છે. તો આવા ઈ કોમર્સના માધ્યમનો ઉપયોગ કરો, પરંતુ તમે આ માનવ સર્જિત જોખમોને ટાળવાના પ્રયત્ન કરો. મેં તમને પહેલાં પણ કીધું તેમ કે જોખમથી ગભરાઈને ધંધો બંધ કરવાની જરૂર નથી, પરંતુ નરેન્દ્ર મોદીશ્રીએ જે એક વાક્ય આપેલું છે કે આપદા કો અવસર મેં બદલીએ, એટલે કે જે પણ આવી વિકટ પરિસ્થિતિ આવી છે ને તેની તકનો લાભ લઈને તેમાંથી આપણે કેવો ધંધો અપનાવી શકશું એ શરૂ કરીએ અને એમાં આગળ વધીએ. તો હવે આપણે આગળ વાત શેની કરશું, તો કે આ ધંધાકીય જોખમો ઉદ્ભવવાના કારણો શું. ધંધો સ્થાપ્યો છે, એમાં આવા જોખમો આવે, પણ એ કારણો શું છે કે જેના લીધે આ ધંધાકીય જોખમો ઉદ્ભવે છે. તો આ ટોપિક તમને 3 માર્કમાં પૂછાઈ શકે છે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. 3 માર્ક્સમાં પૂછાય તો એ રીતના મુદ્દાઓ લખવાના, નીચે તેનું વર્ણન કરવાનું અને આ રીતના તેની સમજૂતી આપવાની. પહેલું જોખમ ઉદ્ભવવાનું કારણ, ટેકનોલોજીમાં ફેરફાર. હવે એની તો આપણે વાત કરેલી જ છે કે અત્યારનો સમય શેનો સમય છે? ટેકનોલોજીનો સમય છે, ટેકનોલોજીનો યુગ છે. આપણે કે 21મી સદી એ ટેકનોલોજીની સદી છે. તો આ નવી નવી ટેકનોલોજી જે આવે છે, શોધખોળો થાય છે, તેને લીધે તમારા ઉત્પાદન પદ્ધતિમાં પણ ફેરફાર કરવા પડે છે. ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે અને જૂના યંત્રો જે છે તેના સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે અને તમારે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઉત્પાદન કાર્ય આગળ વધારવું પડે છે. આ પ્રથમ જોખમ ઉદ્ભવવાનું કારણ કે ટેકનોલોજી બદલાતી રહે છે, જે તમને અસર કરશે. બીજું, વૈકલ્પિક પેદાશોનો ભય. વૈકલ્પિક એટલે ઓપ્શન. આજનો યુગ શેનો યુગ થઈ ગયો છે? આ બીજો યુગ હું એવું માનું છું કે અત્યારે આપણને ઓપ્શન બહુ મળે છે. આ ન ગમે તો પેલું, પેલું ન ગમે તો ઓલું. આ શબ્દ આપણા માટે બહુ ગુજરાતી કાઠિયાવાડી માટે બહુ કહેવાય ને કે પ્રચલિત છે. ઓલું આપો ને પેલું આપો ને, એટલે હા, આ નહીં તો પેલું, પેલું નહીં તો ઓલું. એટલે ઓપ્શનની વાત કરીએ છીએ, વિકલ્પની વાત કરીએ છીએ કે અત્યારે ઘણા બધા ટેકનોલોજીમાં પરિવર્તન આવતા તમને વૈકલ્પિક પેદાશો તરફ વાળે છે. જેમ કે તમને અહીં એક પેનનું ઉદાહરણ આપેલું છે કે પહેલાં ફાઉન્ટેન પેન આવતી હતી, નીબવાળી, એટલે શાહી પૂરવાવાળી પેન, તેનો ઉપયોગ થતો. એની જગ્યાએ બોલ પેનનો ઉપયોગ છે. પહેલાં જુદા વાસણોનો ઉપયોગ થતો હતો, કાંસાના ને ત્રાંબાના, તેના વાસણો. એની જગ્યાએ આવ્યા સ્ટીલના વાસણો, તેની જગ્યાએ એવા કાચના વાસણો, તેની જગ્યાએ એવા નોનસ્ટિક વાસણો. ટેકનોલોજીમાં પરિવર્તન આવેલું, વૈકલ્પિક પેદાશો આવી ગયા. આપણી પાસે એટલા બધા ઓપ્શન અવેલેબલ છે, એટલે આ પેદાશોનો ભય પણ આપણને ધંધાકીય જોખમમાં, ધંધાકીય એકમમાં રહેલો છે અને આ જોખમ ઉદ્ભવવાનું કારણ છે. કે હવે વિકલ્પ જાજા છે. તમે કોઈ એક ઉત્પાદન સ્થાપો કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરો, એની સામે ઓપ્શન ઘણા બધા હશે. તે ત્યારબાદ હરીફાઈ. આજના સાંપ્રત સમયમાં હવે તમારે ગામ શહેરની હરીફાઈ નથી રહેલી. આ હરીફાઈ હવે કેવી બની ગઈ છે? ગ્લોબલ. ગ્લોબલ એટલે કેવી? વૈશ્વિક. કારણ કે હવેનું બજાર કોઈ સીમિત બજાર રહેલું નથી. દરેક ધંધાકીય એકમ હવે એક વૈશ્વિક બજાર બનતું જાય છે. તમે ફેસબુકની તેની એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો તો ફેસબુકવાળાએ પણ હવે એડવર્ટાઇઝમેન્ટમાં બિઝનેસ એડવર્ટાઇઝમેન્ટ આપવા લાગ્યા છે. કઈ રીતનું? તો કે એક પ્લેટફોર્મ ઊભો કરે છે ફેસબુક, તેને પોતાની એડવર્ટાઇઝમેન્ટમાં આપેલું છે. એમેઝોને એવું પ્લેટફોર્મ આપ્યું છે કે તમે તમારી વસ્તુને એમેઝોનમાં વેચો, એવું પેકિંગ નહીં કરો. એક ભરત ગૂંથણ કરનાર ને ઓલો અલગ પ્રકારના જીન્સ ને તમે બધાએ અલગ કેટલાય વર્ક્સવાળીને એ બધી એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે, જાહેરાત જોઈ હશે. કે એ રીતના એમ કે તમને એક માર્કેટ પ્લેસ પૂરું પાડે છે અને તમે તે જગ્યા કે જે સ્થાન, જે ઓનલાઈન પ્લેટફોર્મ છે, તેનો ઉપયોગ કરી અને તમે ત્યાં સેલિંગ કરી શકો છો, વેચાણ કરી શકો છો. તો આવી રીતના તમે વિશ્વના કોઈ પણ ખૂણે જઈને તમારી વસ્તુનું વેચાણ
કોઈ એક સ્થળે રહીને કરી શકો છો. તો પણ આવું કરવા સાથે તમને હરીફાઈ પણ મોટી મળે છે. હવે કોઈ એક ગામ શહેર સાથે હરીફાઈ રહેતી નથી, વૈશ્વિક હરીફાઈ રહેલી છે. તો વૈશ્વિક હરીફાઈમાં તમારે હવે તમારી વસ્તુની ગુણવત્તા એવી રાખવી પડશે કે વિશ્વના જુદા જુદા દેશોમાં એ અન્ય કોઈ હરીફર નહીં પણ તમારા વસ્તુની માંગ કરે. નેક્સ્ટ કાયદા. હવે આ બાબત તો કાયદામાં બાંધછોડ ચાલશે નહીં. પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે છે, પરંતુ આ કાયદા માટે ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો અને કારખાનાનો ધારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે. લઘુત્તમ વેતન ધારો એટલે કે આટલું તો વેતન ચૂકવવાનું જ, ઓછામાં ઓછું. કારખાના ધારો એટલે એના સમયગાળામાં કે એકમમાં કેટલા કર્મચારીને કઈ જગ્યાએ કેવી રીતના કામે રાખવાના બધા જ નિયંત્રણો સરકારે નક્કી કરેલા છે. તો તેમાં તમે બાંધછોડ કાયદાકીય રીતે કરી શકતા નથી. જો દરેક વસ્તુમાં કાયદો જ શીખવાડવો પડે છે, ગેરકાયદેસર કેટલું થાય છે એ શીખવાડવું પડતું નથી. એ બધું આપોઆપ આવડી જ જાય છે. કાયદેસરની જ વસ્તુ શીખવાડી પડે છે, ગેરકાયદેસર વસ્તુ શીખવાડવી પડતી નથી. એ તો કાં તો સમાજ શીખવાડી દે છે અને કાં તો આપણે જ એ આપોઆપ શીખી જતા હોય છીએ. તો કાયદાની દ્રષ્ટિએ એના લીધે તમે કોઈ મહત્વના નિર્ણયો લઈ શકતા નથી. બીજું જીએસટી ને વગેરે આવ્યું ત્યારે પણ આપણા ધંધાકીય એકમમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા હતા, તો તેના લીધે એ કાયદાને લીધે પણ આપણા એકમને ઘણું બધું નુકસાન થયેલું હશે, ધંધાકીય એકમને નુકસાન થયેલું હશે. તો આવા જોખમો આપણી સામે આવી શકે છે. ત્યાર પછી માંગની અનિશ્ચિતતા. હવે જે ધંધાકીય એકમે સંતુષ્ટ ગ્રાહક વર્ગ ઊભો કરેલો હશે એ ધંધાકીય એકમની અલગ વસ્તુ છે કે ભાઈ એને આટલા તો ગ્રાહકો મળી જ રહેવાના છે. પણ સાંપ્રત સમય આપણે આગળ ટોપિક આવ્યો તેમ કે હરીફાઈનો યુગ છે. દિવસે ને દિવસે તમારી સામે ઘણા બધા હરીફ વર્ગો ઊભા થશે. હજી તમે ધંધાકીય એકમનું એટલું બધું નામ, એટલી ઓળખ, એવી આગવી તમારી છાપ ઊભી નહીં કરી હોય ગ્રાહકના મનમાં, તો તમને આ માંગની અનિશ્ચિતતાનું જોખમ તમારે સામે આવી શકે છે કે ગ્રાહક આપણી વસ્તુ પસંદ કરશે કે નહીં કરે, અન્ય હરીફની વસ્તુ આપણા કરતાં વધુ પસંદ કરે એવું પણ બને, ગ્રાહકને રસ રુચિ ટેવ બદલાઈ જાય એવું પણ બને, વસ્તુની કિંમતમાં ફેરફાર, આપણી વસ્તુ સરવાળે અન્ય વસ્તુ કરતાં મોંઘી મળતી હોય તો એ પણ અસર કરે, વગેરે બાબતો આપણા ધંધાકીય એકમને અસર કરે છે. નેક્સ્ટ ભૌતિક જોખમ. તો ભૌતિક જોખમો કેવા કેવા? તો કે ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઊભું થાય છે. યંત્ર સામગ્રી સસ્તી આવે છે નહીં ને? તમને બધાને જે ઇન્ડસ્ટ્રી સિરામિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ બધાને જ ખ્યાલ છે કે આ મશીનરી એક તો આપણા દેશમાં મળતી નથી, આપણે અન્ય દેશમાંથી મંગાવી પડે છે. બીજું આ મશીનરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ત્રીજું આ મશીનરી બંધ થઈ જાય તો તેના રિપેર કરનાર પણ અહીંથી મળતા નથી, તે પણ આપણે જે દેશમાંથી મશીનરી મંગાવેલી હોય તે દેશમાંથી આપણે બોલાવવા પડે છે, એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જો વધુ એમાં ડેમેજ કે કંઈ પણ આવે તો. તો આવા જોખમો પણ રહેલા છે, એવું નુકસાન પણ રહેલું છે. બીજું આપણી ઉત્પાદિત વસ્તુઓના વહન દરમિયાન, માની લ્યો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે કે આયાત નિકાસ સાથે જોડાયેલા છો, તમારા માલનો તમે નિકાસ કરો છો તો રસ્તામાં તેમને કંઈ પણ નુકસાન જવાની, ચોરી થઈ જવી, લૂંટફાટ થઈ જવી, માલ નાશ પામવો કોઈ પણ સંજોગોમાં, દરિયાઈ વિસ્તારમાં હોય તો ચાચે લૂંટારાઓ આ તે વગેરે દ્વારા લૂંટફાટ થઈ જવી, દરિયાઈ તોફાનોને કારણે આપણા માલને કોઈ નુકસાન થઈ જાય, તો આવા જોખમો ધંધામાં રહેલા છે. પરંતુ કે છે ને, સાચો ઉદ્યોગ સાહસિક ક્યારેય જોખમથી ડરતો નથી, એટલે તમારે પણ અહીં જોખમથી ડરવાનું નથી. ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે, તો વેપારી પ્રજા ક્યારેય જોખમથી ડરતી નથી અને આ જોખમ ઉઠાવી અને દેશ વિદેશમાં વેપાર કરે છે. તો આ જોખમથી ગભરાવાનું નથી,
પણ જોખમોને સમજી વિચારી અને ભવિષ્યમાં એવા જોખમ આવે ત્યારે આપણા એકમને આ જોખમથી બને તેટલું કેટલું ઓછું આર્થિક નુકસાન પહોંચે એવા પ્રયત્ન અત્યારથી હાથ ધરવા માટેના વિચાર કરી રાખીશું, જેથી કરીને જ્યારે પ્રેક્ટિકલી તમે આ બધું કરો ત્યારે તમને આ બધું કામ લાગે. તો હવે પછીનો આપણો ટોપિક જે છે એ આપણે આપણા હવે પછી જ્યારે મળીએ જે ટોપિક ચલાવવા માટે થઈને ત્યારે તેને ન્યાય આપીશું. હાલ પૂરતું અસ્તુ. જય ગુરુદેવ.